नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में तमारू हार्दिक स्वागत छे। आजना वीडियो नी अंदर आपणे द्रावण एन्थालपी अने तटस्थीकरण एन्थालपी आवी जुदी जुदी बे प्रकारनी एन्थालपी ना फेरफारनी वात करवानी छे। द्रावण एन्थालपी आपणे अगाउ तमने समजावी दीधेली छे, पण फरी बुकनी अंदर एक टॉपिक आवे छे मंदन एन्थालपी। आ मंदन एन्थालपी एक प्रकारनी द्रावणनी एन्थालपी छे। तो द्रावणनी एन्थालपीनी अंदर आपणे एवुं कीधुं हतुं के निश्चित जत्थाना द्रावकने चोक्कस जत्थाना द्राव्यनी अंदर अचळ तापमान अने दबाणनी परिस्थितिए ज्यारे ओगाळवामां आवे त्यारे एनी साथे संकळायेलो एन्थालपीनो फेरफार, जेने आपणे द्रावण एन्थालपी तरीके ओळखता। पण ई द्रावण एन्थालपी ई जुदी जुदी बे एन्थालपी उपर आधार राखती। डेल्टा सॉल्यूशन ऑफ एच इज इक्वल टू डेल्टा लेटाइस एन्थालपी प्लस डेल्टा हाइड्रेशन एन्थालपी। पर ये बेना सरवाड़ा ऊपर थी आपणे द्रावणनी एन्थालपी नुं मूल्य मेळवता। तो आ मंदन एन्थालपी एना जेवी ज छे, तो के अचळ तापमान अने दबाणे द्रावकना निश्चित जत्थामां अचळ तापमान अने दबाणे द्रावकना निश्चित जत्थामां द्राव्यनो निश्चित जत्थो ओगाळवामां आवे छे, ત્યારે તેની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને આપણે મંદન એન્થાલ્પીના નામથી ઓળખીએ છીએ। એના માટેનું એક આપણે ઉદાહરણ લઈએ જે તમારી બુકની અંદર આપેલું છે કે ભાઈ એક મોલ HCl નું જલીય દ્રાવણ હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ, એક મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને 10 મોલ પાણીની અંદર ઓગાળવામાં આવે, एक मोल हाइड्रोजन क्लोराइड वायु ने 10 मोल पानी में ओगाड़वामां आवे त्यारे थतो एन्थालपी नो फेरफार નીચેના સમીકરણ મુજબ રજૂ કરી શકાય। અહીંયા આપણે સરળતા ખાતર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે પાણી માટે આપણે એક ક્યુ શબ્દ વાપરીએ છીએ, એટલે આપણે પાણી લખેલું નથી તમારી બુકમાં, 10 મોલ એક ક્યુ એટલે 10 મોલ પાણી। દાખલા તરીકે એક મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ એને હું 10 મોલ પાણીની અંદર ઓગાળી દઉં, એક ક્યુ એટલે પાણી, ત્યારે એની અંદરથી હાઇડ્રોજન ક્લોરાઇડનું 10 મોલ દ્રાવક ધરાવતું દ્રાવણ બને, પણ એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એનું મૂલ્ય માઇનસ 69.1 ની આજુબાજુ હોય છે, 69.01 કિલો જુલ પ્રતિ મોલ
એજ રીતે આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ એના એક મોલ ને 25 મોલ પાણીની અંદર ઓગાળીએ ત્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ નું 25 મોલ દ્રાવક ધરાવતું દ્રાવણ બને. તો આપણે વ્યાખ્યામાં કીધું છે કે અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ નિશ્ચિત જથ્થાના દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો ઓગાળવામાં આવે ત્યારે એની સાથે સંકળાયેલો એન્થાલ્પીનો ફેરફાર એટલે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આટલી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય એટલે એ ઉષ્માને નિપજ બાજુ લખવામાં આવે. આ બાબત પણ ખાસ ધ્યાન રાખજો. માની લો કે એ અને બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી સી નામની નિપજ બને છે અને એમ કહેવામાં આવે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, તો એનો અર્થ એવો થયો કે ઉષ્મા અહીંયા ઉત્પન્ન થાય છે. એટલે આવું લખેલું હોય તો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. એટલે 69.01 કિલો જુલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, પણ ફેરફાર લખવો હોય તો આમાંથી એમ બાદ કરવું પડે એટલે ફેરફાર ગુણ આવે. માની લો કે આની પાસે 50 કિલો જુલ છે, આની પાસે 50 કિલો જુલ છે અને એના અનુસંધાને જે નિપજ બને છે એ નિપજની ઉર્જા 70 કિલો જુલ છે. તો અહીંયા 30 કિલો જુલ ઉષ્મા ઉત્પન્ન થઈ જશે. તો ફેરફાર કેટલો આવે? તો કે નિપજોની એન્થાલ્પી એટલે 70 - 100 એટલે ફેરફાર તો ઋણ જ આવશે. તો આ જે પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક છે. હા, આવું લખેલું હોય કે એ પ્લસ બી પ્લસ ઉષ્મા અને એની અંદરથી સી નામની નિપજ મળે છે. માની લો કે આની ઉર્જા 50 કિલો જુલ, આની 50 કિલો જુલ, એને તમે 50 કિલો જુલ ઉષ્મા આપી ત્યારે એના અનુસંધાને આની જે ઉષ્મા છે એનું મૂલ્ય માની લો કે 150 કિલો જુલ છે. કારણ કે ઉષ્મા નો ફેરફાર જે છે એ આ બાજુ પ્રક્રિયકોની જેટલી ઉષ્મા નિપજોની એટલી જ ઉષ્મા, ઉર્જાનો નાશ થતો નથી. પણ નિપજોની ઉર્જામાંથી હું પ્રક્રિયકોની ઉર્જા બાદ કરું એટલે 150 માંથી 100 બાદ કરું એટલે 50 પ્લસ આવે. એનો અર્થ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર એ હંમેશા ધન હોય, જ્યારે ઉષ્મા ક્ષેપક માટેનો એન્થાલ્પી ફેરફાર એ હંમેશા ઋણ હોય. અથવા ક્યારેક આવું પણ લખવામાં આવે કે ભાઈ અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો આને આમ પણ લખાય કે એ પ્લસ બી એમાંથી નિપજ સી માઇનસ ઉષ્મા. તો આનો બેનો અર્થ એક જ થયો. આ બાજુ પ્લસ લખો તો સામેની બાજુ માઇનસ લખાય. આમાં અહીંયા પ્લસ લખ્યું છે, આ બાજુ માઇનસ ઉષ્મા લખું તો એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક્ષેપક છે. તો આ બાબત ધ્યાન રાખવાની છે ખાસ. તો અહીંયા પહેલી જે પ્રક્રિયા છે જેમાં 1 મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ નામના વાયુને આપણે 10 મોલ પાણીની અંદર ઓગાળ્યો ત્યારે એ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એનું મૂલ્ય -69.01 કિલો જુલ પ્રતિ મોલ આવ્યો. પણ હવે એ જ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના 1 મોલને 25 મોલ પાણીની અંદર ઓગાળીએ ત્યારે એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય એની સરખામણીમાં વધુ આવે છે એટલે કે -72.03 કિલો જુલ પ્રતિ મોલ. એટલે આમાં 69.01 કિલો જુલ ઉષ્મા ઉત્પન્ન થતી, જ્યારે આમાં 72.03 કિલો જુલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ જ રીતે હું HCl હાઇડ્રોજન ક્લોરાઇડ નામના વાયુને 40 મોલ પાણીની અંદર ઓગાળું તો એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર, તો આ પ્રક્રિયા દરમિયાન હજુ પણ વધારે ઊર્જા છૂટી પડે અને એ મૂલ્ય છે -72.79 કિલો જુલ પ્રતિ મોલ.
ટૂંકમાં નિશ્ચિત જથ્થાના દ્રાવકની નિશ્ચિત જથ્થાના દ્રાવ્યને જુદા જુદા જથ્થાના દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે એની અંદર થતો એન્થાલ્પીનો ફેરફાર એની અંદર થોડો ઘણો ફેરફાર આવે છે તો અનંત મંદને એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ નામના વાયુના એક મોલને હું અનંત મોલ પાણીના લઈ ઇન્ફિનિટી મોલ અને એની અંદર ઓગાળું તો એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય -74.85 કિલો જુલ પ્રતિ મોલ આવે છે તો કહેવાનો અર્થ એમ થાય છે કે અહીં થતો એન્થાલ્પીનો જે આ ફેરફાર છે એ એન્થાલ્પીના ફેરફારના મૂલ્યો એટલે કે દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર દ્રાવણની એન્થાલ્પીમાં થતો જે ફેરફાર છે એનો આધાર આ દ્રાવકના જથ્થા ઉપર રહેલો છે જેમ જેમ આપણે વધુ વધુ દ્રાવક ઉમેરતા જઈએ છીએ એમ એમ એન્થાલ્પીનો ફેરફાર કોઈ સીમિત મૂલ્ય સુધી પહોંચી જાય છે એટલે વધતો જાય ઉષ્મા વધુ વધુ છૂટી પડતી જાય અને અનંત મંદને એનું મૂલ્ય કોઈ એક સીમિત મૂલ્ય સુધી પહોંચી જાય છે તો દ્રાવણના અનંત મંદને દ્રાવણની એન્થાલ્પીનું ફેરફારનું મૂલ્ય નિશ્ચિત હોય છે હવે મારે મંદન એન્થાલ્પી શોધવી છે તો બુકની અંદર એવું કીધું છે કે સમીકરણ જે બે છે એ સમીકરણ બે માંથીનું સમીકરણ એક ને બાદ કરો તો સમીકરણ બે એટલે આપણા માટે આ છે HCl નો એક મોલ એને 40 મોલ પાણીની અંદર ઓગાળેલો છે અને એની અંદર થતો એન્થાલ્પીનો જે ફેરફાર છે એનું મૂલ્ય છે -72.79 કિલો જુલ પ્રતિ મોલ અને એમાંથી હું સમીકરણ એક ને બાદ કરું હવે બાદ કરવું છે એટલે મારે સમીકરણને ઉલટાવું પડે તો અહીંયા હું લખું HCl HCl 25 મોલ પાણી આ જે સમીકરણ છે એ સમીકરણ બે માંથી સમીકરણ એક ને ઉપાદ કરો તો પહેલી પ્રક્રિયામાં થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે -72.79 હતો બીજી પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય એ -72.03 કિલો જુલ પ્રતિ મોલ હતું હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ તો HCl ગેસ ટૂંકમાં પહેલા મારી પાસે 25 મોલ પાણીના હોય એવું HCl નું જલીય દ્રાવણ હતું એની અંદર મેં બીજા વધારે મોલ ઉમેર્યા એટલે 25 ના બદલે મેં 15 વધાર્યા એટલે ટોટલ 40 મોલ કર્યા તો એ 15 મોલ વધારાનો દ્રાવકનો જથ્થો મેં ઉમેર્યો અને એ દ્રાવણનું મંદન કર્યું તો એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર કેટલો તો કે HCl એના 25 મોલ પાણી સાથેનું મિશ્રણ આ 40 મોલ ને આ 25 મોલ છે એટલે 25-25 મોલ આપણે દૂર કરી નાખીએ એટલે 25 મોલ ની અંદર આપણે 15 મોલ વધારાનું પાણી ઉમેર્યું અને એની અંદરથી HCl નું 40 મોલ દ્રાવક ધરાવતું આપણે દ્રાવણ બનાવ્યું તો એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર મારે શોધવો હોય ટૂંકમાં HCl ના એક મોલને 25 મોલ પાણીની અંદર ઓગાળેલો હતો અને એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર હતો એમાં મેં વધારાનું પાછું 15 મોલ પાણી ઉમેર્યું તો મેં દ્રાવણનું મંદન કર્યું તો એ મંદન દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર મારે શોધવો હોય તો -72.79 -72.03 એટલે ઈ જે તફાવત છે ઈ તફાવતનું મૂલ્ય આપણને -0.76 કિલો જુલ પ્રતિ મોલ મળશે
तो 25 मोल पानी धरावतु HCl नु जे जलीय द्रावण हतु एमा मैं वधारना 10 मोल पानी उमेरी अने द्रावण नु मंदन कर्यु तो ई मंदन दरमियान थतो एन्थाल्पी नो फेरफार केटलो आवे तो के -0.74 किलो जूल प्रति मोल आटलो एन्थाल्पी नो फेरफार थाय। तो बीजा समीकरण माथी आपणे पहला समीकरण ने बात करिए तो एन्थाल्पी नो फेरफार ई द्रावण नी मंदन एन्थाल्पी तरीके ओळखाय छे। तो आ मंदन एन्थाल्पी नु मूल्य छे। ज्यारे आपणे વધારાનું દ્રાવક ઉમેરીએ છીએ ત્યારે એટલે કે 25 મોલ પાણી ધરાવતું HCl નું દ્રાવણ હતું ને એની અંદર આપણે વધારાનું 15 મોલ પાણી ઉમેર્યું ત્યારે ઈ દ્રાવણ પર્યાવરણમાંથી ઉષ્મા શોષિત કરે છે એટલે કે દ્રાવણની મંદન એન્થાલ્પી ઈ દ્રાવણની એન્થાલ્પી તો ખરી જ અને સાથે સાથે એની અંદર તમે ઉમેરેલા દ્રાવકનો જથ્થો દ્રાવણની સાંદ્રતા શરૂઆતની અને એની અંદર ઉમેરેલો દ્રાવકનો જથ્થો આ બે ઉપર આ મંદન એન્થાલ્પીનો આધાર રહેલો છે। તો આ થઈ વાત દ્રાવણ એન્થાલ્પી અથવા તો મંદન એન્થાલ્પીની। હવેનો એક અગત્યનો ટોપિક આવે છે એ છે તટસ્થીકરણ એન્થાલ્પી। તટસ્થીકરણ એન્થાલ્પી આપણે ખબર છે કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ક્ષાર અને પાણી બને છે। દાખલા તરીકે અહીંયા આપણે જ્યારે તટસ્થીકરણ એન્થાલ્પીની વાત કરીશું ત્યારે પ્રોબળ એસિડ જેવા કે HCl H2SO4 HNO3 આવા પ્રોબળ એસિડની પ્રોબળ બેઝ સાથેની પ્રક્રિયાની આપણે વાત કરવાના છીએ। તો કે આ પ્રોબળ એસિડના જલીય દ્રાવણ એનું પ્રબળ બેઝના જલીય દ્રાવણ સાથે પ્રબળ બેઝ જેવા કે NaOH KOH અને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ એટલે કેવા તો કે જેનું એના જલીય દ્રાવણની અંદર સંપૂર્ણ આયનીકરણ થઈ જતું હોય 100% આયનો એની અંદરથી છૂટા પડી જતા હોય એવા એસિડને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે અને જે બેઝ નું એના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થઈ જતું હોય એવા બેઝ ને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે। તો HCl H2SO4 HNO3 H3PO4 જેવા પ્રબળ એસિડ ના જલીય દ્રાવણ નું NaOH KOH BaOH twice જેવા પ્રબળ બેઝ ના જલીય દ્રાવણ વડે તટસ્થીકરણ થાય છે પ્રબળ એસિડની પ્રબળ બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયામાં પાણી અને ક્ષાર બને એ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહીએ છીએ। તો HCl H2SO4 HNO3 H3PO4 જેવા પ્રબળ એસિડના જલીય દ્રાવણનું NaOH KOH BaOH twice જેવા પ્રબળ બેઝના જલીય દ્રાવણ વડે તટસ્થીકરણ પ્રક્રિયામાં 1 મોલ પાણી બને છે। આ બધા પ્રબળ જે એસિડ છે ઈ પ્રબળ એસિડની આવા પ્રબળ બેઝના જલીય દ્રાવણ સાથેની તટસ્થીકરણ પ્રક્રિયામાં 1 મોલ પાણી બને છે અને ઈ પ્રક્રિયા દરમિયાન એની અંદરથી ઉષ્મા મુક્ત થાય છે અને ઈ જે ઉષ્મા મુક્ત થાય છે એને આપણે તટસ્થીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ। તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ શા માટે લેવામાં આવે તો કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે એટલા માટે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝને પસંદ કરવામાં આવે છે। હવે
एक मोल पानी बने त्यारे उत्पन्न थती आ जे उष्मा छे एनु मूल्य 56 किलो जूल એટલે આટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે પણ ફેરફાર લખવો હોય તો એનું મૂલ્ય -56 કિલો જૂલ પ્રતિ મોલ આવશે અમુક ઉપોની અંદર -57.1 લખેલું હોય છે કિલો જૂલ પ્રતિ મોલ અથવા કેલરી ની અંદર પણ લખેલું હોય છે 13 પોઈન્ટ સમથિંગ થાય છે તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની આપણે વાત કરીશું કે ભાઈ જ્યારે પ્રબળ એસિડ ના જલીય દ્રાવણ ની પ્રબળ બેઝ ના જલીય દ્રાવણ સાથે તટસ્થીકરણ ની પ્રક્રિયા થાય ત્યારે ઈ પ્રક્રિયા દરમિયાન એક મોલ પાણી બને ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય છે અને એને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે પણ અહીંયા શરત છે કે જે પ્રબળ એસિડ લો આ પ્રબળ એસિડ ના 1 ગ્રામ તુલ્ય ભાર પ્રબળ એસિડ ના 1 ગ્રામ તુલ્ય ભાર કોઈ પણ પ્રબળ એસિડ ના 1 ગ્રામ તુલ્ય ભાર વડે એટલે એને હું 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતું મંદ દ્રાવણ લેવાનું અને એની અંદર પ્રબળ બેઝ ના 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતા મંદ દ્રાવણ સાથે પ્રમાણિત સ્થિતિની અંદર પ્રક્રિયા કરવાની આ પ્રશ્ન એટલે કે 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતો એસિડ એટલે કેવો તો કે જે એસિડ એના આયનીકરણ થી 1 મોલ H ધન આયન ઉત્પન્ન કરે હવે 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતો કોઈ પણ એસિડ હોય એ 1 મોલ H ધન આયન ઉત્પન્ન કરે અને 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતો કોઈ પણ પ્રબળ બેઝ હોય તો એ 1 મોલ OH- આયન ઉત્પન્ન કરે અને આ 1 મોલ H+ અને 1 મોલ OH- આયન વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી 1 મોલ પાણી બને ત્યારે એ પ્રક્રિયા 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય અથવા ફેરફાર કહેવો હોય તો માઇનસ તો કોઈ પણ પ્રબળ એસિડ ના 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતા મંદ દ્રાવણમાં કોઈ પણ પ્રબળ બેઝ ના 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતા મંદ દ્રાવણ વડે પ્રમાણિત સ્થિતિમાં તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી જે ઉષ્મા છે એ ઉષ્માને આપણે તટસ્થીકરણ ઉષ્મા તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે HCl એનું જલીય દ્રાવણ અને NaOH એનું જલીય દ્રાવણ આ બે વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય ત્યારે એની અંદરથી ક્ષાર બને NaCl નામનો અને પાણી મુક્ત થાય તો એસિડ એના જલીય દ્રાવણમાં આયનીકરણ પામી અને H ધન આયન ઉત્પન્ન કરે એટલે આમાંથી ઉત્પન્ન થતા આયનો H+ એક્વાયસ Cl- એક્વાયસ NaOH ના મંદ દ્રાવણની અંદર આયનીકરણથી ઉત્પન્ન થતા આયનો Na+ એક્વાયસ OH- આયન એક્વાયસ એટલે એની અંદરથી 1 મોલ પાણી બને તો એસિડ દ્રાવણમાંનો H+ આયનની પ્રક્રિયા બેઝ દ્રાવણમાંના OH- આયન સાથે થવાથી એમાંથી પાણી બને એટલે કે આ બે આયનો વચ્ચેની પ્રક્રિયામાં થતો પ્રમાણિત એન્થાલ્પીનો જે ફેરફાર છે એને તટસ્થીકરણ એન્થાલ્પીનો ફેરફાર તરીકે ઓળખવામાં આવે તો આની અંદર જે સમગ્ર પ્રક્રિયા થાય છે એ આ પ્રકારે છે તો ભાઈ વાસ્તવમાં જે પ્રક્રિયા થાય છે H+ અને OH- આયન વચ્ચે જ થાય છે અને એમાંથી 1 મોલ પાણી બને છે
આ તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એસિડમાં રહેલો ઋણ આયન અને બેઝમાં રહેલો ધન આયન જે તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી અને મુક્ત અવસ્થાની અંદર આયન સ્વરૂપે રહે છે દ્રાવણમાં, એટલે આપણે એને બે બાજુથી કેન્સલ કરી નાખીશું. તો HCl અને NaOH ના મંદ દ્રાવણની અંદર થતી જે પ્રક્રિયા છે એને આપણે આ પ્રમાણે લખીશું, પણ આ જે આયનો છે એ આ તટસ્થીકરણની પ્રક્રિયામાં ભાગ લેતા નથી એટલે આપણે એને પ્રેક્ષક આયન તરીકે ઓળખીએ છીએ. તો વાસ્તવમાં પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી એમાંથી પાણી બને છે. તો આવા એસિડ અને બેઝની તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ લેવાનું કારણ એનું સંપૂર્ણ આયનીકરણ થઈ એમાંથી ધન અને ઋણ આયનો છૂટા પડે છે. બીજું, એના ગ્રામ તુલ્ય ભાર જેટલું ગમે તે એસિડનું આપણે વજન લઈએ, કોઈ પણ પ્રબળ એસિડના ગ્રામ તુલ્ય ભાર જેટલો અથવા કોઈ પણ પ્રબળ બેઝના ગ્રામ તુલ્ય ભાર જેટલો, એટલે એમાંથી એક મોલ એચ પ્લસ ને એક મોલ ઓએચ માઇનસ આયન બને. હા, એક મોલ પાણી બને તો આટલી ઉષ્મા ઉત્પન્ન થાય, પણ હું અહીંયા HCl ના બે મોલ લઈ લઉં, NaOH ના બે મોલ લઈ લઉં તો આની અંદરથી બે એચ પ્લસ એટલે બે મોલ એચ પ્લસ આયન ઉત્પન્ન થશે, આમાંથી બે મોલ OH માઇનસ આયન ઉત્પન્ન થશે. આ તો પ્રેક્ષક આયન બનવાના છે. તો પછી પાણીના બે મોલ બને તો એક મોલ બને ત્યારે આટલી ઉષ્મા ઉત્પન્ન થાય, પણ બે મોલ બને તો બે ગુણ્યા માઇનસ છપ્પન એટલે તો એન્થાલ્પી નો ફેરફાર બમણો થઈ જશે 112. HCl ના 3 મોલ હોય ને NaOH ના 3 મોલ હોય તો થતો એન્થાલ્પી નો ફેરફાર 3 ગુણ્યા માઇનસ છપ્પન થાય. તો આપણે એના અનુસંધાને એકાદ બે દાખલાઓ ગણીએ તટસ્થીકરણ એન્થાલ્પી ના અનુસંધાને. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 0.1 મોલર HCl ધરાવતું 0.1 મોલર અને 500 સેન્ટીમીટર નો ઘન ધરાવતું HCl નું જલીય દ્રાવણ, 500 સેન્ટીમીટર નો ઘન આટલું કદ ધરાવતું 0.1 મોલર HCl નું જલીય દ્રાવણ અને એની અંદર આપણે 0.1 મોલર 0.2 મોલર સાંદ્રતા ધરાવતું 0.2 મોલર સાંદ્રતા ધરાવતું NaOH નું 200 સેન્ટીમીટર નો ઘન આટલું કદ ધરાવતું દ્રાવણ મિશ્ર કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન તટસ્થીકરણ એન્થાલ્પી નો ફેરફાર કેટલો હશે એનું મૂલ્ય આપણે મેળવવું છે. તો આના અનુસંધાને મારે પહેલા આની અંદરથી HCl ના મોલ શોધવા પડે. તો મોલારિટી આપણને આપી દીધી છે, એનું કદ પણ આપી દીધું છે, તો આપણને ખબર છે કે મોલારિટી બરાબર શું, તો કે મોલ ભાગ્યા લીટર. મોલારિટી આપી છે 0.1, મોલ આપણે શોધવા છે લીટર, તો કદ 500 સેન્ટીમીટર નો ઘન છે તો આપણને ખબર છે કે 1000 સેન્ટીમીટર નો ઘન બરાબર 1000 મિલીલીટર. તો 500 સેન્ટીમીટર નો ઘન એટલે 500 મિલીલીટર થયા, તો અહીંયા 500 મિલીલીટર એને 1000 ભાગો એટલે લીટર માં ફેરવાઈ જાય, પણ એ તો ઉપર જતા રહેશે. તો મોલ બરાબર શું, તો કે 0.1 ગુણ્યા 500 ભાગ્યા 1000. ચલો પડે છે, તો અહીંયા બે ભાગ ચાલશે, એક ના છેદમાં 20, અહીંયા બે ભાગ ચાલશે, પોઈન્ટ દૂર કરીએ 10 આવે, ઉપર નીચે 5-5 વડે ગુણી નાખીએ તો 5 ના છેદમાં 100 એટલે આપણને મળશે 0.05 મોલ HCl ના. તો HCl નું આયનીકરણ થાય ત્યારે એની અંદરથી 1 મોલ H+ આયન ઉત્પન્ન થાય,
तो HCl ना मोल 0.05 आया छे, तो H+ ना मोल કેટલા? તો કે 0.05 મોલ થશે HCl+ ના। એ જ રીતે આપણે NaOH એના મોલ શોધી નાખીએ, તો NaOH ના મોલ બરાબર તો મોલારિટી ગુણ્યા કદ એટલે 0.2 મોલારિટી ગુણ્યા કદ 200 સેન્ટીમીટર નો ઘન એટલે છેદમાં 1000 पॉइंट दूर करिए એટલે 10 એટલે 1 2 શૂન્ય જશે 4 ના છેદમાં 100 એટલે 0.04 આટલા મોલ NaOH ના થશે। હવે NaOH નું આયનીકરણ થાય એટલે એની અંદરથી એક OH માઇનસ આયન ઉત્પન્ન થાય, તો આનો એક મોલ તો OH માઇનસ નો એક મોલ, પણ NaOH ના 0.04 મોલ છે તો OH માઇનસ ના મોલ કેટલા થાય? તો કે 0.04 મોલ। તો આના 0.04 મોલ OH માઇનસ ના સામે H+ ના 0.04 મોલ જ વપરાય। તો પાણી ના કેટલા મોલ બને? તો કે H2O ના મોલ બનશે 0.04। હવે એક મોલ H2O બને ત્યારે થતો એન્થાલ્પી નો ફેરફાર કેટલો છે? તો કે -56 કિલો જુલ પ્રતિ મોલ, અથવા તો અમુક બુકમાં -57.1 કિલો જુલ પ્રતિ મોલ લખેલું છે। તો એક મોલે આટલો ફેરફાર, તો આટલા મોલે કેટલા? એટલે આને ગુણ્યા 0.04 કરી નાખો એટલે એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી નો ફેરફાર આપણને મળી જાય। આવડશે? બીજું એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે 50 મિલીલીટર 0.1 મોલ HCl છે, 50 મિલીલીટર 0.1 મોલર HCl આ દ્રાવણની અંદર આપણે 50 મિલીલીટર 0.1 મોલર KOH નું દ્રાવણ ઉમેરીએ તો તટસ્થીકરણ એન્થાલ્પી નો ફેરફાર ગણો, તો મોલારિટી છે, કદ છે, મોલ મળી જાય, તો મોલ બરાબર મોલારિટી ગુણ્યા કદ, તો મોલારિટી 0.1 ગુણ્યા કદ છે 50 મિલીલીટર છેદમાં 1000, પોઈન્ટ દૂર કરીએ એટલે અહીંયા 10 એટલે અહીંયા 10 આવશે, અહીંયા 5, સમજે પડે છે? તો 5 × 10⁻³ આટલા મોલ થશે કોના? તો કે HCl ના। હવે એ જ રીતે KOH ના મોલ, તો કે KOH ના મોલ પણ એટલા જ થશે, કારણ કે એની સાંદ્રતા અને કદ એક છે, તો KOH ના મોલ પણ 5 × 10⁻³ આટલા મોલ થશે। તો આટલા મોલ HCl છે એટલે એની અંદરથી ઉત્પન્ન થતા H+ ના મોલ કેટલા? તો કે એક મોલ HCl માંથી એક મોલ H+, તો H+ ના મોલ કેટલા? તો કે 5 × 10⁻³ આટલા મોલ H+ બનશે। અને એ જ રીતે KOH માંથી OH- ના મોલ પણ એટલા જ હોય, તો OH- ના મોલ કેટલા? તો એ પણ 5 × 10⁻³ એટલે કે 0.005 આટલા મોલ થશે, આ પણ એટલા જ છે। તો બે ના મોલ સરખા છે એટલે બે સરખા ભાગે વપરાઈ જશે, એટલે પાણી ના મોલ કેટલા બને? તો કે 0.005 મોલ H2O બનશે। હવે કેલ્ક્યુલેશન કરી નાખીએ કે એક મોલ પાણી બને ત્યારે થતો એન્થાલ્પી નો ફેરફાર -56 કિલો જુલ પ્રતિ મોલ, માટે 0.005 મોલ H2O બને ત્યારે થતો એન્થાલ્પી નો ફેરફાર કેટલો? પણ કેટલીક વખત મોલારિટી ના બદલે આપણને નોર્માલિટી આપેલી હોય છે, તો એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું? નોર્માલિટી તમને આપેલી હોય, દાખલા તરીકે આવું આપેલું છે કે 50 સેન્ટીમીટર નો ઘન અને 0.2 નોર્મલ H2SO4,
ना द्रावण नी अंदर 50 सेंटीमीटर नो घन एक नॉर्मल NaOH नु द्रावण उमेरवामां आवे तो आ दरमियान थतो तटस्थीकरण एन्थाल्पी नो फेरफार गणो तो आ तो नॉर्मालिटी आपी छे। હવે અગાઉ પહેલા ચેપ્ટર ની અંદર આપણે તમને એવું સમજાવ્યું છે કે નોર્માલિટી ગુણ્યા તુલ્ય ભાર, નોર્માલિટી ગુણ્યા તુલ્ય ભાર બરાબર મોલારિટી ગુણ્યા અણુ ભાર, એટલે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા અણુ ભાર ના છેદમાં તુલ્ય ભાર, અને અણુ ભાર ના છેદમાં તુલ્ય ભાર એટલે એસિડ ની બેઝિકતા અને બેઝ ની એસિડિકતા, જેને આપણે વેલેન્સી ફેક્ટર ના નામથી ઓળખીએ છીએ। તો નોર્માલિટી આપણને આપી દીધી છે 0.2। હવે H2SO4 નું વેલેન્સી ફેક્ટર કેટલું છે? તો કે 2। આ યાદ રાખવાના છે, NaOH જેવા બેઝ માટે 1, KOH જેવા બેઝ માટે 1। બેઝ ની એસિડિકતા અને એસિડ ની બેઝિકતા આના માટે એક છે, આના માટે એક છે, આના માટે એક એસિડિકતા છે, આના માટે એક એસિડિકતા છે, પણ H2SO4 એની બેઝિકતા 2 છે એટલે એનું વેલેન્સી ફેક્ટર 2 આવશે। S3PO4 હોય તો એનું વેલેન્સી ફેક્ટર 3 આવશે, બેરિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો એનું વેલેન્સી ફેક્ટર 2 આવશે, જે આપણે તમને પહેલા ચેપ્ટર ની અંદર સમજાવ્યા છે। તો આની નોર્માલિટી 0.2 છે, વેલેન્સી ફેક્ટર E2 છે, તો મોલારિટી આપણને મળી જાય, તો મોલારિટી કેટલી આવશે? તો કે 0.1 મોલર આવશે। મોલારિટી કેટલી? 0.1 આવશે। તો આના ઉપરથી હું H2SO4 ના મોલ શોધી નાખું, તો H2SO4 ના મોલ બરાબર એની મોલારિટી કેટલી આવી? તો કે 0.1 ગુણ્યા એનું કદ, તો કે 50 છેદમાં 1000। પોઈન્ટ દૂર કરીએ એટલે 50 છેદમાં અહીંયા એટલે એ શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જશે, એટલે 1000 × 10 આ શૂન્ય કેન્સલ, એટલે આપણને મળશે 5 × 10⁻³ આટલા મોલ। પણ આ તો H2SO4 ના મોલ આવ્યા ને, H2SO4 એના આયનીકરણ થી 2H ધન આયન ઉત્પન્ન કરે, તો 1 મોલ H2SO4 હોય તો H+ આયન 2 ઉત્પન્ન, 2 મોલ ઉત્પન્ન થાય। તો અહીંયા H2SO4 ના મોલ 5 × 10⁻³ આયા છે, તો એને ગુણ્યા 2 કરવા પડે, તો H+ ના મોલ કેટલા આવશે? તો કે 2 × 5 × 10⁻³ એટલે 10 × 10⁻³ એટલે 10⁻² આટલા મોલ H+ ના આવશે। એવી જ રીતે આપણે NaOH, તો NaOH ઈ મોનોએસિડિક બેઝ છે એટલે એની નોર્માલિટી અને મોલારિટી બે સરખા હોય, તો કે એનું વેલેન્સી ફેક્ટર 1 છે, તો NaOH ના મોલ, તો એની મોલારિટી, તો મોલારિટી 1 જ થશે, કદ 50⁻¹000, તો 1 × 0 જશે 5 × 10⁻², 5 × 10⁻² એટલે 0.05 આટલા મોલ થશે, જે આના કેટલા મોલ થશે? તો કે 0.01 આટલા મોલ, સમજાય છે? તો NaOH ના જેટલા મોલ હોય એટલા જ OH- આયન ના મોલ હોય, કારણ કે આના આયનીકરણ થી 1 મોલ OH- આયન ઉત્પન્ન કરે, 1 મોલ NaOH, તો આટલા મોલ છે, તો OH- આયન ના મોલ કેટલા થાય? તો કે ઈ મોલ થશે 0.05 મોલ, તો H+0.01 મોલ છે, OH-0.05 મોલ છે, તો બે સરખા વપરાશે, કારણ કે આ સીમિત પ્રક્રિયક છે, સંપૂર્ણ વપરાઈ જાય તો H2O ના મોલ કેટલા બને? તો કે H2O ના મોલ બનશે કેટલા? તો કે 0.01। હવે એને 1 મોલ પાણી બને ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા 56 કિલો જુલ અથવા તો ફેરફાર -56 છે, તો આને ગુણ્યા
माइनस 56 કરી નાખીએ એટલે આપણને મૂલ્ય મળી જશે કિલો જુલ પ્રતિ મોલ નામના એકમમાં. સમજે પડે છે? તો આ પ્રમાણે એસિડ જે પ્રબળ હોય એના જલીય દ્રાવણની પ્રબળ બેઝના જલીય દ્રાવણ સાથેની તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન જે પાણીના મોલ બને એના અનુસંધાને આપણે એની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શોધી શકીએ. હા, એક ગ્રામ તુલ્ય ભાર ધરાવતો એસિડ હોય ને એક ગ્રામ તુલ્ય ભાર ધરાવતો બેઝ હોય તો ઈ એના આયનીકરણથી એક મોલ એચ પ્લસ અને એક મોલ ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે એટલે એમાંથી પાણીનો એક જ મોલ બને અને એક મોલ બને ત્યારે 56 કિલો જુલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. તો તટસ્થીકરણની પ્રક્રિયા ઈ પણ ઉષ્મા ક્ષેપક છે એટલે એની અંદર થતો એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય પણ હંમેશા ઋણ હોય. બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.